चलो विद्यार्थी मित्रों, धोरण 11 विज्ञान प्रवाह भौतिक विज्ञान नो त्रीजू चैप्टर सुरेख पथ प्रगति जेनो आज 12मो लेक्चर छे। अत्यार सुधी चैप्टर नी ऑलमोस्ट बधीज राशियो अने जे नवुं शीखवानुं हतुं ते आपणे शीखी चूक्या छे। आ चैप्टर ने लगतुं है चेप्टर ना अंत तरफ आपणे जई रह्या छे, जेमां बे ज टॉपिक बाकी छे। एमांथी आजे एक नवो टॉपिक लई लेवानो छे। आपणे आजे आपणे भणवाना छे अचळ प्रवेगी गतिना समीकरणो। आपणा सिलेबसमां अचळ प्रवेगी गति ज छे, एवा प्रवेगनी आपणे वात ज नथी करवानी के जे बदलातो होय। स्थान बदलाय तो वेग उत्पन्न थाय, वेग बदलाय तो प्रवेग उत्पन्न थाय। हवे प्रवेग बदलाय तो पण कोईक राशि उत्पन्न थाय छे, बट आपणे एना पर अभ्यास नथी करवानो, आपणा सिलेबसમાં નથી। એટલે આપણે માત્ર અચળ પ્રવેગી ગતિ સુધી જવાનું છે। સો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવશું અને તેને લગતા દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે। એટલે આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે। બે થિયરી ચાલવાના છે અને બંને થિયરી એક્ઝામમાં આવી શકે છે। આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જ મેળવવાના છે, પણ બે અલગ અલગ રીતે મેળવી શકીએ છીએ। એમાં સૌપ્રથમ આપણે જોઈએ આલેખની રીત, કઈ રીતે આપણે સમીકરણો મેળવવાના છે, આલેખની રીતે મેળવવાના છે। ઓકે, સો બહુ સરળ છે આ રીત। તો આપણે શું કરવાનું છે, તો ધારો કે એ જેટલા અચળ પ્રવેગથી, કારણ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લેવાના છે, એટલે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા એક પદાર્થને ધ્યાનમાં લેવાનો છે। અને આ પદાર્થનો પ્રારંભિક વેગ આપણને અહીંયા ધ્યાનમાં લઈ જ લીધેલો છે કે VI મે વ્યાખ્યાયિત કર્યો છે, અને અમુક સમય પછી એનો વેગ થાય છે VF। ઓકે, એટલે બે અલગ અલગ વેગ અહીંયા વ્યાખ્યાયિત કર્યા છે અથવા તો ધ્યાનમાં લીધેલા છે। VI એટલે કે V ઇનિશિયલ, ઇનિશિયલ એટલે કે શરૂઆતનો, અને VF એટલે ફાઇનલ, V ફાઇનલ એટલે કે અંતિમ વેગ। આ પ્રારંભિક વેગ VI અને અંતિમ વેગ VF। અહીંયા જો પ્રારંભિક વેગ ચોખવટ કરી છે એટલે શૂન્ય નથી લેવાનો, બાકી મોટા ભાગના દાખલાઓમાં કે બધા લોકો શું કરે કે પ્રારંભિક વેગ ઝીરો ધારી લે। હવે એવું નથી કે ઓલવેઝ પ્રારંભિક વેગ ઝીરો જ હોય, બરાબર છે? આપણે બે અલગ અલગ સમયગાળા લઈ લઈએ તો બની શકે કે પ્રારંભમાં ઓલરેડી પદાર્થ ગતિમાં હોય તો એનો કોઈ પ્રારંભિક વેગ પણ હોઈ શકે, અને આપણે અમુક સમય પછી વેગની વાત કરતા હોય તો એનો અંતિમ વેગ ત્યારે VF। તો અહીંયા બંને વસ્તુ મેં અહીંયા કહી દીધી છે કે ભાઈ પદાર્થનો પ્રારંભિક વેગ આપણે VI લેશું, અંતિમ વેગ VF લેશું। તો એના માટે આપણે વેગ અને સમયનો આલેખ અહીંયા દર્શાવેલો છે, એટલે આ આલેખ તો તમારે લેવો જ પડશે જો આ થિયરી સાબિત કરવી હોય તો। એટલે કોના વિરુદ્ધ કોનો આલેખ લીધેલો છે, તો અહીંયા તમને એને આપી દીધેલું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે। એટલે અહીંયા વાય અક્ષ પર મેં શું લીધેલો છે, વેગ, અને એક્સ એક્સિસ પર શું લીધેલો છે, સમય લીધેલો છે। હવે તમને ખબર છે કે જો વેગ અને સમયનો આલેખ હોય ને તો આપણે ઢાળ પણ શોધી શકીએ અને ક્ષેત્રફળ પણ શોધી શકીએ, કારણ કે બંને આપણને કોઈક માહિતી આપે છે। તો આગળના લેક્ચરમાં આપણે બધું ટૂંકમાં સમજી ચૂકેલા હતા। અહીંયા ઢાળ શોધશો એટલે તમને શું મળશે, પ્રવેગ મળશે, અને આનો ઢાળ શોધવો હોય તો આલેખ અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી છે, એટલે ઢાળ શોધવો હોય તો આ બાજુ આખી, સોરી આખી બાજુ ક્યાંથી આપણે ઢાળ શોધવાનો છે, એટલે એનો ત્રિકોણ આ કયો કલર દેખાય છે તમને, જે કલર દેખાતો હોય તે, મને લાઇટ પિંક કલર લાગે છે અહીંયાથી, તો પણ મે બી તમને વિડીયોમાં કલર કોમ્બિનેશન ખબર જ નહીં પડે। એટલે ઢાળ શોધવો છે, આલેખ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા ફિનિશ થાય છે, એટલે આ બાજુ, આ બાજુનું માપ કેટલું છે, તો અહીંયા આલેખમાં દર્શાવ્યું છે કે અંતિમ વેગ VF, પ્રારંભિક VI, તો VF માઇનસ VI છે આ બાજુનું માપ। સો ઢાળ શોધીએ તો VF માઇનસ VI છેદમાં સમય કેટલો, તો 0 અને t વચ્ચે સમય કેટલો થાય, તો t, અથવા તો t માઇનસ 0 લખો, t માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ પણ t જ આવવાનું છે છેદમાં। એટલે આપણે આ ઢાળનું સૂત્ર પરથી શું મેળવ્યું કહેવાય, આ પ્રવેગનું સૂત્ર મેળવ્યું કહેવાય કે ભાઈ પ્રવેગ કેટલો છે, તો VF ઓછા VI છેદમાં t। આને આપણે આપી દઈએ હમણાં સમીકરણ નંબર 1। આના પરથી ટી ને ડાબી બાજુ લઈ જાઓ, ટી ને ડાબી બાજુ લઈ જાઓ એટલે શું બને તમારું સમીકરણ, VF માઇનસ VI, ટી ગુણાકારમાં જશે એટલે ઇઝ ઇક્વલ ટુ AT, અને આમાં પછી VI ને જમણી બાજુ લાવો એટલે માઇનસ છે, તો અહીંયા સરવાળામાં લખાય એટલે આપણને સૂત્ર મળ્યું VF ઇઝ ઇક્વલ ટુ VI પ્લસ AT। આ ગ્રીન કલરથી જે સૂત્ર લખેલું છે એને તમારે
हाईलाइट करी देवू, कारण के अचल प्रवेगी गति नो पहेलू समीकरण छे आपणो, अचल प्रवेगी गति नो पहेलू समीकरण छे। आपणे पहेलू समीकरण मेळवी लीधुं, बहु सरळ रीते मेळवी लीधुं आपणे, मात्र ढाळ थी तरत ज मेळवाई गयुं छे। ओके, सो आलेख में तो तमने आइडिया आवतो जशे के भाई जीरो समय मारो अहींया वेग केटलो छे वी आई, अने टी समय मारो वेग केटलो थाय छे वी आई। तो मारो आलेख अचल प्रवेगी गति छे एटले सीधी रेखा आवे बराबर, जेनो एक त्रिकोण बनशे जेमां आ बाजुनी लंबाई थशे, आ बाजुनी लंबाई शोधवी होय तो vf माइनस vi, अने जो आ धारनी लंबाई शोधवी होय तमारे तो t माइनस 0 એટલે કે t। ओके, અને જો આટલું અંતર આ શોધવું હોય આ ભાગ કેટલો છે તે, તો એ કેટલો છે તો vi કેટલો છે, અથવા તો vi માઈનસ 0 તો vi આવશે। એ તો સમજ પડે કે મારે ત્યાં જવું પડશે મિત્રો, આ સમજ પડે છે ને? અહીંયા 40 હોય ને અહીંયા 20 હોય તો આ તમે 40 માંથી 20 જાય તો 20 એવું કરો છો ને, તો બસ આવ્યું છે vf માઈનસ vi એ આ ભાગ, અને આટલો ભાગ તમે શોધો તો vi માઈનસ 0 એટલે આ ભાગ, આ આ આટલી ધારની લંબાઈ છે vi અને આ ધારની લંબાઈ છે t બરાબર છે। આ લંબાઈ કઈ ધારની કેટલી છે બહુ મહત્વનું છે, કારણ કે આપણે આલેખની રીતે જોઈએ છે એટલે આલેખ જેટલી માહિતી આપશે એટલી જ શોધી શકશું આપણે, એનાથી વિશેષ આગળ વધી શકવાના નથી। એટલે તમને આ થિયરી પૂછાય તો પહેલા તો આલેખ દોરવો અને વર્ણન કરવું, અને સૌપ્રથમ શું લઈ લેવાનું, ઢાળ લઈને પ્રવેગ શોધી નાખવાનો, એને સમીકરણ નંબર 1 આપી દેવાનું, અને એને માંથી તમારે કોને સૂત્રનો કર્તા બનાવવાનો, અંતિમ વેગ vf ને, vf ને સૂત્રનો કર્તા બનાવશો એટલે તમારું સૂત્ર આવશે va/at, આટલું તમને ફરજિયાત કરવાનું રહેશે। ચાલો હવે થિયરીમાં આગળ વધીએ। હવે તમને ખબર છે કે આ આલેખમાં ક્ષેત્રફળ શોધી લેવું તો મને શું આપશે, સ્થાનાંતર આપશે, એટલે મારે ક્ષેત્રફળ શોધવું છે, તો મારે ક્ષેત્રફળ એટલે કુલ કેટલું થશે, તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે મેં ટૂંકમાં લખેલું છે કે ભાઈ સ્થાનાંતર એટલે કેટલું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણનું, તમારે શબ્દોમાં લખવાનું છે આવી રીતે, સિમ્બોલ નહીં દોરતા, ત્રિકોણનું ક્ષેત્રફળ એનું નામ આપવું હોય તો આપી દેવાનું વત્તા ચતુષ્કોણનું ક્ષેત્રફળ। ચાલો, ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, તો બધાને આવડે છે, તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ, પહેલા મેં એ જ લખેલું છે કે ભાઈ આની લંબાઈ એટલે કેટલી થાય, હમણાં જ કીધું મેં તમને t, અને પહોળાઈ કેટલી થાય તો vi, એટલે vi ગુણ્યા t લખો કે t ગુણ્યા vi લખો, સો આ થયું આપણું કોનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ, પ્લસ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે, તો 1/2 પાયો, પાયો કેટલો છે, આની લંબાઈ જેટલો એટલે t, અને વેધ, વેધ કેટલો છે, તો આ બાજુનું માપ છે vf માઇનસ vi, એટલે આપણે એમ લીધું। ઓકે, સો બહુ સહેલું છે મિત્રો, આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેં પહેલા લીધેલું છે, સરવાળામાં આગળ પાછળ ચાલે તમને ખબર હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ vi, અને આ 1/2 પાયો કેટલો, પાયો એટલે નીચેની ધાર કેટલી, તો નીચેની ધારનું મૂલ્ય છે t, અને આ ઉપરની ધાર જે છે ત્રિકોણની અહીંયાથી અહીંયા સુધીનું એનું માપ કેટલું છે vf માઇનસ vi, આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2। હવે આખી આખી થિયરીમાં 2 અને 1 નો ઉપયોગ કરવાનો છે, બીજું કશું કરવાનું નથી બરાબર છે। એટલે હવે મેથેમેટિક્સ, આલેખ પરથી જ આપણે માહિતી મેળવી છે, પહેલા આલેખનો ઢાળ શોધીને એક સૂત્ર લઈ આવ્યા, હવે આલેખમાં ક્ષેત્રફળ શોધીને બીજા સૂત્ર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ઓકે, તો બીજું અને પહેલું સમીકરણ તમે નોટ ડાઉન કરી લો કશે તો જ આગળની સ્લાઇડમાં ખબર પડશે। ચલો, એટલે મેં અહીંયા તમારા માટે બીજું સમીકરણ લખી દીધું છે, અને અહીંનું પહેલું સમીકરણ, હવે બીજા સમીકરણમાં જો અહીંયા દેખાતું હશે આ શું છે vf માઇનસ vi છે ને, એવું પહેલા સમીકરણમાં પણ છે, જો vf માઇનસ vi, તો એક કામ કરીએ આ vf માઇનસ vi ને સૂત્રનો કર્તા બનાવીએ, કાથી બનાવીએ, પહેલા સમીકરણમાંથી, કેમ કે સરળ છે એ જ, તો અહીંયાથી vf માઇનસ vi ને સૂત્રનો કર્તા બનાવો તો at આવે, આ જે કિંમત છે vf માઇનસ vi ની એ સીધી અહીંયા મૂકી દો, તો આ બેઠું પદ, આ 1/2 બેઠો, આ t બેઠો, અને અહીંયા vf માઇનસ vi ની જગ્યાએ શું મૂકવાનું છે at, તો ડેલ્ટા x, આ t ગુણ્યા vi છે એની જગ્યાએ vi t લખો તો પણ ચાલે ખબર ને, ગુણાકારમાં 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, એટલે આ પદ બેઠું પ્લસ 1/2, આ a અને t બે વાર આવ્યા એટલે a t નો વર્ગ થશે, એટલે ડેલ્ટા x બરાબર vi t પ્લસ 1/2 a t સ્ક્વેર, અને ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, એટલે x f
ઓછા xi is equal to vit plus 1 half at square. આ સૂત્ર પાછું ગ્રીન કલર થી છે એટલે તમારે સમજી જવાનું કે અચળ પ્રવેગી ગતિનું આ બીજું સમીકરણ મેળવ્યું. આપણે પહેલું સમીકરણ આયરો અને આ બીજું સમીકરણ જે છે તે તમારે આને પણ હાઇલાઇટ કરી લેવાનું મારી જેમ. તો પહેલા બે સમીકરણ મેળવવા તો બહુ સરળ છે, તમને મેથેમેટિકલ સ્ટેપ સમજાય જ ગયા હશે, આમાં મધા મારે વધારે લાંબુ ખેંચવાની જરૂર નથી. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવીએ એટલે ફરી પાછું સમીકરણ નંબર 2 લેશું અને સમીકરણ નંબર 1 લેશું. કયા બે સમીકરણોનો ઉપયોગ કરવાનો છે? આપણે જે મેળવ્યા છે તે ભાઈ ઢાળ પરથી એરો મેળવેલો છે અને ક્ષેત્રફળ પરથી આ સૂત્ર મેળવ્યું છે, તો એ બેનો જ ઉપયોગ કરવાનો છે. એટલે મેં શું કર્યું, હવે પહેલામાંથી કોને સૂત્રનો કરતા બનાવ્યો? કારણ કે આમાં છે શું, ત્રણ જ પદ છે, જોઈ લો તમે જોઈ શકો છો આમાં કેટલા પદ છે, ત્રણ. એ છે અંશમાં vf માઈનસ vi છે અને છેદમાં t છે. હવે એકમાં તમે આને તો સૂત્રનો કરતા બનાવી ગયા એટલે બીજી વાર એને બનાવવાનો કોઈ હવે જરૂર છે નહીં અને ફાયદો પણ નથી. બૈજુ શું તો a અને t, હવે આમાં કશે a તો છે જ નહીં કે આપણે મૂકીએ એને, એટલે બૈજુ શું તો એક t જ બૈજુ, એટલે t ને સૂત્રનો કરતા બનાવો તો a છેદમાં આવે t અહીંયા આવે એટલે vf માઈનસ vi ના છેદમાં a, એટલે આ આપણા t નું સૂત્ર આવ્યું. આ t ની કિંમત અહીંયા મૂકી દો અને અહીંયા મૂકી દો. ચાલો એટલે ડેલ્ટા x t ની જગ્યાએ આપણે મૂકશું આ જે મળ્યું છે તે આપણને vf - va ઇનટુ a અને આ vi બેઠો આ પ્લસ આ 1 half as it is બાજુમાં છે t, તો t ની જગ્યાએ ફરી પાછું મૂકી દો અને એની બાજુમાં શું છે vf - va બરાબર. ચાલો આ પદ પાછું બેઠું જ રાખ્યું અને અહીંયા મેં શું કર્યું તો a ને અહીંયા 2 ની બાજુમાં લઈ ગયો, કારણ કે બધું ગુણાકારમાં છે તો લઈ શકાય, એટલે 1 / 2 હતા આ a ને પણ અહીંયા લઈ લીધા. કેમ લઈ લીધા? આ vf - vi અને આ પણ vf - vi, એટલે શું થયું? તો vf - vi આખાનો વર્ગ થયો. શું થયું? vf - vi આખાનો વર્ગ, એટલે અહીંયા સુધી આપણે આવ્યા છીએ. બહુ ઈઝી મેથેમેટિક્સ હતું અહીંયા સુધી. ઓકે, સો અહીંયા સુધી નોટ કરો, નેક્સ્ટ સ્લાઇડમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ રાખીએ. ચાલ આ પાછું એનું જ લખ્યું છે અહીંયા જે હતું તે આ સૂત્ર બેઠું, કારણ કે હવે તમને પેલું કે છેલ્લું સૂત્ર તમે કદાચ લખવામાં મિસ કરી દીધું હોય તો તમને અહીંયાથી સમજતા ફાવે. હવે મેં શું કર્યું છે, આ vi ની અંદર ગુણી કાઢો, તો vi ની અંદર ગુણશો એટલે vf ની સાથે vi થઈ ગયો અને vi ની સાથે vi એટલે vi નો વર્ગ થઈ ગયો અને છેદમાં a, એટલે આને આપણે કૌંસ ની અંદર ગુણી કાઢ્યો છે એટલું એટલું તો સમજ પડે ને. પછી આ 1 / 2 એ જ ઇટ ઇઝ આ a - b આખાનો વર્ગ. 9માં 10માં આવી ગયો આ સૂત્ર, a હોય માઇનસ b હોય ને આખાનો વર્ગ હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા 2ab, આવું બધું આવડે ને, કે a ઓછા b આખાનો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab, તો બસ આ જ છે. આ vf નો સ્ક્વેર પછી vi નો સ્ક્વેર માઇનસ 2 vf vi. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ સમજવામાં તમને થોડી તકલીફ પડશે, કારણ કે મેં અહીંયા એ સ્ટેપ લખ્યું નથી, ડાયરેક્ટ સ્ટેપ લખ્યું છે. સમજાવો, જો અહીંયા એ છે, અહીંયા એ છે, બંને ઉપર પાસે એ છે, તો બંનેમાંથી એ કોમન લઈ લઈએ, અથવા તો ચાલો બીજી ભાષામાં સમજો, આખા સમીકરણને 2a વડે ગુણી કાઢો. આખા સમીકરણને કોના વડે ગુણી કાઢો? 2a. તો ડેલ્ટા x ની જગ્યાએ 2a ગુણાઈ ગયું, દેખાય છે? ઓકે, ચાલો એ સમજાઈ ગયું. હવે આને 2a વડે ગુણશો ને એટલે a કેન્સલ થશે, કારણ કે ઉપર 2a આવવાનો છેદમાં a છે એટલે a કેન્સલ થશે એટલે માત્ર 2 રહી જશે. એટલે જો પહેલા સ્ટેપ ની સાથે 2 આવી ગયું ને બીજા સ્ટેપ ની સાથે પણ 2 આવી ગયું, 2 ગુણાય ને, તો આની સાથે હો 2 ગુણાય ને આની સાથે હો 2 ગુણાય એટલે બંને સાથે 2 આવી ગયા. ચાલો એ પણ સમજ પડી ગઈ. પ્લસ
આને 2a વડે ગુણશું એટલે ઉપર 2a નીચે પણ 2a એટલે કેન્સલ જ થઈ જશે એટલે માત્ર આ બચશે જે છે ઓકે એટલે એ વચ્ચેનું સ્ટેટમેન્ટ નથી લખ્યું પણ તમને ખબર તો પડી જ ગઈ કે ભાઈ 2a વડે ગુણશું અને સાદુરૂપ આપશો એટલે આવી જશે હવે અહીંયાથી કઈ કેન્સલ થઈ છે હા થઈ છે આ પદ અને આ પદ જોઈ લેવા પ્લસ છે આ માઈનસ છે બંને સરખા છે કેન્સલ થઈ જશે બીજું કઈ કેન્સલ થાય આ પ્લસ vi સ્ક્વેર છે આ માઈનસ 2 vi સ્ક્વેર છે બંને સરખા એટલે vi સ્ક્વેર માંથી 2 vi સ્ક્વેર જાય તો માઈનસ vi સ્ક્વેર અને આ vf સ્ક્વેર ડાબી બાજુ તો 2a ડેલ્ટા x છે ને છે બરાબર છે પણ સમજ પડી આ vi માંથી 2 vi સ્ક્વેર જાય તો માઈનસ vi સ્ક્વેર આ vf સ્ક્વેર એઝ ઇટ ઇઝ આ પદ કેન્સલ થઈ ગયો ઓકે 2a બેઠું ડેલ્ટા x ની જગ્યાએ ફરી પાછો આપણે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન છે પ્રારંભિક સ્થાન જમણી બાજુ બેઠી વળી પાછું આ ગ્રીન કલર થી લખેલું છે એટલે તમારે શું સમજવાનું આ અચળ પ્રવેગી ગતિનું થર્ડ નંબરનું સમીકરણ છે એટલે આપણે ટોટલ ત્રણ સમીકરણો મેળવ્યા છે અચળ પ્રવેગી ગતિના કઈ રીતથી મેળવ્યા છે આ લેખની રીતથી મેળવ્યા છે ઓકે સો મેથડ ઈઝી છે આ લેખની મેથડ ખાલી તમને ખબર હોવી જોઈએ કે આ લેખ પરથી ઢાળ શોધતા શું મળશે તમને અને સ્થાનાંતર એટલે કે ક્ષેત્રફળ શોધતા તમને શું મળશે એ સ્ટેપ આવડી ગયા તો બે સમીકરણ મળવાના ઢાળ વાળું એક મળવાનું અને ક્ષેત્રફળ વાળું એક મળવાનું ઢાળ વાળા સૂત્ર પરથી ડાયરેક્ટ પહેલું કામ આવી જવાનું છે તમારું પણ ક્ષેત્રફળ વાળા સૂત્રમાં ઢાળ વાળા સૂત્રમાંથી એકવાર vf - vi ની કિંમત મૂકવાની અને એકવાર t ની કિંમત મૂકવાની બે અલગ અલગ વાર સ્ટેપ કરશો એટલે બે અલગ સમીકરણ મળશે તમને એટલે કુલ આપણને ત્રણ સમીકરણો મળ્યા કેવા અહીંયા અચળ પ્રવેગી ગતિ સો આ હતી આ લેખની રીત હવે જો તમને કોઈ જગ્યાએ સ્ટેપમાં આમ તેમ લાગતું હોય તો વિડીયોને થોડો બેકવર્ડ લઈ જજો ફરી પાછો જોઈ લેજો અને મેથડને વ્યવસ્થિત સમજી લેજો કારણ કે આજે આપણે બીજી મેથડ પણ જોઈ લેવાની છે કલનશાસ્ત્રની ગુજરાતીમાં એને કલનશાસ્ત્રની રીત કહેવાય છે આપણે અહીંયા અંગ્રેજીમાં લખેલું છે મેથડ ઓફ કેલ્ક્યુલસ એટલે કે વિકલનવાળી કે સંકલનવાળી મેથડ હશે અત્યાર સુધી આપણે આલેખની રીતે મેળવ્યું છે હવે આ ગાણિતિક રીત છે આખી આખી પણ ગાણિતિક રીત જોતા પહેલા હું તમને એક વાત કહી દઉં આ આકૃતિ મેં ફરી પાછી લીધેલી છે એનું કારણ છે હવે અહીંયા સમજો મિત્રો કે મારે આ આપણો વિધેયનો આલેખ છે અને ક્ષેત્રફળ શોધવું છે તો આ તમને જે શેડિંગ કરેલો બ્લુ ભાગ દેખાતો હશે એક્ચ્યુઅલી 0 થી અહીંયા સુધીનું ક્ષેત્રફળ બતાવે છે એટલે તમે જ્યારે સંકલન કરશો ને ત્યારે ક્યાંથી ક્યાં સુધી એ મૂકવાનું આવશે લિમિટ લેવી પડે સંકલનમાં કે તમે સંકલિત કરો છો બરાબર છે જેમ કે આપણે બે એક્ઝામ્પલ લીધેલા ને એક તો એ ખબર છે પૈસા ભેગા કરવા વાળો ગલ્લામાં તો એ તમારે જ્યારે સંકલન કરીને શોધતા હોય ધારો કે પૈસાનું ઉદાહરણ લઈ લો કે તમે ગલ્લાની અંદર તમે જે પૈસા નાખ્યા છે એ કેટલા છે તે જાણવા છે બરાબર છે પણ એમાં તમે પાંચમા દિવસથી દસમા દિવસ સુધી એટલા ગાળામાં જેટલા નાખ્યા છે એટલા શોધવા હોય તો તમારે સંકલનમાં લિમિટ મૂકવી પડશે એટલે કે તમારે એ કેવું પડે એ લોકોને સંકલન કરતા હોય ત્યારે સૂત્રને કેવું પડે તમારે એકચ્યુઅલી કે તમે પાંચમા દિવસથી લઈને દસમા દિવસની વચ્ચેના ગાળામાં જે મને પૈસા નાખ્યા ને તેનું જ મને જવાબ આપ એનાથી વધારે નહીં તો એવું અહીંયા છે તમારે ક્ષેત્રફળ જેમ કે અહીંયાથી અહીંયા સુધી જોઈતું હોય તો ઝીરો થી ધારી લેવું કે આ જે અંતર હોય તે પણ ધારો કે મારે ખાલી આટલું શોધવું છે આટલું જ તો અહીંયાથી અહીંયા સુધીનું જ લિમિટ મુકાય કે મને ભાઈ ક્ષેત્રફળ આ પણ ક્યાંથી ચાલુ કર અહીંયાથી ચાલુ કર ને અહીંયા પૂરું કર ઓકે પણ હંમેશા આપણે સંકલન કરીએ ને તે ઓલવેઝ પદ ઝીરો થી અહીંયા સુધીનું એટલે કે ઝીરો થી અંતિમ સુધીનું જ આપે છેલ્લી લિમિટ જે મૂકેલી હોય તે એટલે તમે એવા કિસ્સામાં શું કરશો કે ધારો કે તમે અહીંયાથી અહીંયા સુધીનું શોધી લીધેલું છે બરાબર છે જેમ કે એક કામ કરીએ આને x કહી દો અને આને y કહી દો બે બિંદુના નામ આપી દો આ બિંદુનું નામ આપ્યું છે x આ બિંદુનું નામ આપ્યું છે y એટલે પહેલી વાર તમે y સુધીનું શોધશો તો y સુધીનું શોધશો એટલે આ બધું મળશે જો આટલું અને બીજી વાર તમે x સુધીનું શોધશો તો આટલું મળશે સમજો છો x સુધીનું એટલે આટલું જ મળવાનું ને તો તમારે એક્ચ્યુઅલી x થી y સુધીનું જોઈએ તો શું કરશો કે કુલ જેટલું મળેલું છે y સુધીનું એમાંથી x સુધીનું જે છે તે બાદ કરશો ઓકે એટલે આને હું તમને રીઅલ એક્ઝામ્પલમાં સમજાવું કે જે તમે પેલો ગલ્લાવાળો એક્ઝામ્પલ વારંવાર જાણો છો તે જ કે ભાઈ આખો 30 દિવસનો ગાળો પકડી લેવું કે તમે આખા મહિનામાં રોજના કે 5 10 15 20 જે ચિલ્લર તમારા હાથમાં આવ્યું તે નાખે
હવે તમારે આમાં 15 થી 30 તારીખ સુધીના ગાળામાં જેટલા ભેગા થાય જોઈએ છે, કેટલા ગાળામાં 15 થી 30, તો તમે રોજે રોજે પેલું સંકલનવાળું સૂત્ર વાપર્યું હોય ને તો તમે 15 રોજે વાપરો છો એટલે પહેલા દિવસે કેટલા છે તે પણ તમને ખબર હશે, બીજા દિવસે કેટલા, ત્રીજા દિવસે કેટલા, ચોથા દિવસે કેટલા, બરાબર છે? એક્ચ્યુઅલી સંકલન શું જવાબ આપો છો, ધારો કે તમે લિમિટ મૂકો કે 15, બરાબર છે, એમાં લખી દેવું કે ભાઈ 15 સુધીનો મને ગાળો આપ, તો એ 0 થી 15 સુધીનો જવાબ આપશે તમને કે ભાઈ 15 દિવસમાં આટલા ભેગા થયેલા. પછી તમે લિમિટ મૂકશો 25, તો એ 0 થી 25 દિવસ સુધીમાં જેટલા ભેગા થયા એટલાનો જવાબ આપશે. અને લિમિટ મૂકશો 30, તો 0 થી 30 દિવસ સુધી એટલે આખા મહિના દરમિયાન જેટલા ભેગા થયા એટલો જવાબ આપશે તમને. આ સંકલન આ વસ્તુ કરે તમારો. તો હવે સવાલ એ છે કે તમારે ખાલી 15 થી 30 ના ગાળામાં જોઈએ છે, તો શું કરવું પડે? કે 15 વાળો જવાબ લાવો એ યાદ રાખો, અને 30 વાળો જવાબ લાવો એ. હવે 30 વાળો એટલે આખા મહિનાનું બતાવે છે, પણ તમારે 15 થી 30 નું જોઈએ છે એટલે તમારે જે શરૂઆતના 15 દિવસનું છે એમાંથી બાદ કરી નાખો એટલે તમને કેટલું મળી ગયું? તો 15 થી 30 દિવસના ગાળા વચ્ચેનું મળી ગયું. આ સીધો સાદો એક ઉદાહરણ છે કે જે આપણને આ થિયરીમાં ઉપયોગમાં લેવાનું છે, બરાબર છે? બાકી ઘણા બધા શું કરે કે ડાયરેક્ટ કહી દે, પણ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. હવે જેવી રીતે આપણે પેલી ગ્રાફવાળી મેથડમાં શું કરેલું, આલેખવાળી મેથડમાં પહેલા ઢાળ શોધીને પ્રવેગ શોધી કાઢેલું, તો અહીંયા પણ એવું જ કરીએ. પહેલા પ્રવેગનું સૂત્ર લઈ લઈએ. પ્રવેગનું સૂત્ર છે ડીવી બાય ડીટી. આના પરથી કોને સૂત્રનો કરતા બનાવો? ડીવી ને, બરાબર છે? વેગને સૂત્રનો કરતા બનાવો એટલે ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ડીટી થાય. ડીટી ને પેલી બાજુ લઈ જાવ, ઓકે? સો પ્રવેગના સૂત્ર પરથી ડીવી ને સૂત્રનો કરતા બનાવો. હવે ડીવી એ પણ વિકલિત સ્વરૂપ થયું, આ ડીટી એ પણ વિકલિત સ્વરૂપ થયું, એટલે તમારે વેગ શોધવો હોય ને તો શું કરવું પડશે? સંકલન કરવું પડશે. જેમ કે વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળ્યો, તો પ્રવેગનું સંકલન કરવાથી વેગ મળશે તમને, સીધી વાત છે, બરાબર છે? એટલે તમે પ્રવેગનું શું કરશો? સંકલન કરશો તો વેગ મળશે. એટલે જો મેં બંને બાજુ સંકલન કર્યું, સંકલન કર્યું એટલે જો જમણી બાજુ કોની સાપેક્ષમાં સંકલન થયું કે ભાઈ સમયની સાપેક્ષમાં, અને આ બાજુ કોની સાપેક્ષમાં? વેગની સાપેક્ષમાં. તમે અત્યાર સુધી સંકલન વાળે આપણે જે સૂત્ર પેલી આખી ખબર એક લેક્ચર બગાડેલો કે ભાઈ x નો વર્ગ હોય, x નો 5 ઘાત હોય, આ બધું લીધેલું હતું અને પેલું સૂત્ર વાપરેલું હતું x ની n + 1 છે n + 1, આ તમને ખબર છે. સંકલન એ કોની સાપેક્ષમાં કરતા હતા? કે જેનું વિધેય હોય એની સાપેક્ષમાં કરતા હતા. હવે અહીંયા જો તમને લખી જ આપેલું છે કે અહીંયા સમયની સાપેક્ષમાં છે અને અહીંયા વેગની સાપેક્ષમાં છે. જેવી રીતે અહીંયા જો છેદમાં જે હોય ને એના પરથી આપણને ખબર પડે કે આ કોની સાપેક્ષમાં છે? સમયની સાપેક્ષમાં. તો એવી રીતે અહીંયા તમને ખબર પડશે કે ભાઈ આ બાજુ સંકલન છે તે વેગની સાપેક્ષમાં છે, આ બાજુ સંકલન જે છે તે સમયની સાપેક્ષમાં છે, ઓકે? એટલે લિમિટ મૂકો તો આ બાજુ સમયની લિમિટ મૂકવાની, આ બાજુ લિમિટ મૂકો તો વેગની લિમિટ મૂકવાની. ચાલો લિમિટ મૂકીએ તો શરૂઆતમાં હંમેશા સમય 0 લેવાય છે, એટલે શરૂઆતમાં 0 થી t અંતિમ સમય t લીધો. શરૂઆતનો સમય 0 લીધો, અંતિમ સમય કયો લીધો? t લીધો. આ બાજુ શરૂઆતના સમયે વેગ કેટલો હોય? પ્રારંભિક વેગ જેને કહેવાય, તો પ્રારંભિક વેગ આપણે કેટલો લઈએ છે? vi લઈએ છે. અને અંતિમ વેગ કેટલો થાય? vf થાય. એટલે આ બાજુ લિમિટ મૂકાશે vi થી vf, બરોબર છે? ચાલો આ બાજુ સમયની સાપેક્ષમાં વિકલન છે, પણ સમય છે જ નહીં, જેમ કે અચળ પદ છે, આ પ્રવેગ અચળ છે, તમને ખબર છે ને? અચળ પ્રવેગ ગતિના સમીકરણ મેળવીએ છીએ એટલે આ પદ કેવું છે? અચળ છે, એટલે બાજુમાં સમય છે જ નહીં. તો આપણે શું કરીએ? અચળ પદ હોય તો એમાં x ની 0 ઘાત મૂકતા યાદ છે, એવી રીતે અહીંયા t છે, t ની સાપેક્ષમાં, તો આપણે t ની 0 ઘાત ધારવી પડે, અને આ બાજુ વેગની સાપેક્ષમાં છે તો વેગની 0 ઘાત ધારવી પડે, ઓકે? સો આ સ્ટેપ હવે તમને આખું સમજાઈ ગયું હશે કે આ બેઠું લખ્યું છે, આ બાજુ વેગનું છે તો વેગની 0 ઘાત ધારી, આ બાજુ સમયનું છે તો સમયની 0 ઘાત ધારી, પ્રવેગ અચળ છે, લિમિટ મૂકી 0 થી t, આ બાજુ લિમિટ મૂકી પ્રારંભિક વેગ થી અંતિમ વેગ, કારણ કે આ બાજુ વેગની સાપેક્ષમાં છે તો વેગની લિમિટ આવે, આ બાજુ સમયની સાપેક્ષમાં છે તો સમયની લિમિટ આવે. ચાલો હવે આનું સંકલન કરો. v ની 0 હોય તો શું થાય? 1 વધારવાની, ખબર ને? એટલે v ની 1 છેદમાં 1, શું બોલું છું? અહીંયા v ની 0 ઘાત છે એટલે v ની 1 આવશે છેદમાં 1, અને v ની 1 ઘાત એટલે v થાય, અને છેદમાં 1 એટલે v ભાગ્યા 1 એટલે પણ v થાય, એટલે મેં લખેલું છે v. અને જ્યારે તમે આ પ્રકારની લિમિટ મૂકીને સંકલન કરો એટલે તરત જ સંકલન કરો એટલે તરત જ શું કરવાનું? સ્ક્વેર બ્રેકેટમાં લખવાનું. કેવા બ્રેકેટમાં? સ્ક્વેર બ્રેકેટમાં. કે ભાઈ આ સંકલન હજુ નથી કર્યું આપણે, પણ જેવું તમે પેલું સૂત્ર વાપરીને સંકલન કરો એટલે તરત જ કેમાં લખવાનું? સ્ક્વેર બ્રેકેટમાં. આ નીચેની લિમિટ નીચે મૂકવાની, ઉપરની લિમિટ ઉપર મૂકવાની, ઓકે? એવી જ રીતે જમણી બાજુ એ તો બેઠો રહેવા દો, t ની 0 છે તો પાછું t ની 1 છેદમાં 1,
એટલે t જ આવશે એટલે t નીચેની લિમિટ 0 ઉપરની લિમિટ t સો આવું મળ્યું હવે આ વેગની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ મૂકવાની નીચે પછી નીચેની લિમિટ મૂકવાની ચાલો એટલે પહેલા ઉપરની લિમિટ મૂકશો એટલે વેગની જગ્યાએ vf મૂકાશે અને નીચેની લિમિટ મૂકશો એટલે વેગની જગ્યાએ vi લખાશે અને ઉપરની લિમિટમાંથી નીચેની લિમિટ હંમેશા બાદ થાય આવું કેમ કે આપણે અહીંયાથી અહીંયા સુધીનું સંકલન જોઈએ છે અથવા તો અહીંયાથી અહીંયા સુધીનું સંકલન જોઈએ છે એટલે પહેલાની વસ્તુ મેં તમને હમણાં શીખવાડ્યું કે ભાઈ 30 દિવસના ગાળામાં તમારે 15 થી 30 વચ્ચેનું જોતું હોય તો તમે લિમિટ શું મૂકો 15 થી ચાલુ કરો અને 30 તો 30 સુધીનું જે જવાબ આવશે તે અંતિમ લિમિટ વાળો જવાબ અને 15 સુધીનો જવાબ આવશે તે પહેલી લિમિટ મૂકશો તે જવાબ આવશે તો તમારે 30 સુધીનો જે જવાબ હોય એમાંથી 15 સુધીનો જવાબ બાદ કરવાનો ત્યારે તમને 15 થી 30 સુધીનો મળે ને એટલે હંમેશા સંકલન કરો ત્યારે આ વસ્તુ યાદ રાખવાની કે ઉપરની લિમિટ મૂકશો અને જે આવશે તે એમાંથી નીચેની લિમિટમાં જે આવે તેને બાદ કરવાનો એટલે ઉપરની લિમિટમાંથી નીચેની લિમિટ હંમેશા બાદ થાય એટલે vf - vi આ બાજુ એ બેઠો અહીંયા ઉપરની લિમિટ t - નીચેની લિમિટ 0 t ની જગ્યાએ પહેલા t મૂકવાનો છે અને t ની જગ્યાએ પછી 0 મૂકવાનો છે અને બાદબાકી કેમ કરી તે તમને સમજાવી દીધું ઓકે હવે આ સૂત્રને વ્યવસ્થિત રીતે લખી દેવને કોને સૂત્રનો કરતા બનાવો vf ને તો vf = શું આવી જાય આ જમણી બાજુ જશે એટલે માઈનસ નું પ્લસ થઈ ગયું અને આ ગુણ્યા at એટલે આપણે જે આલેખની રીતે મેળવેલું છે તે પહેલું સૂત્ર અહીંયા પણ મળી ગયું ઓકે પણ અહીંયા તમને નવું શું લાગ્યું હશે કે આના પરથી આપણે સંકલન કરવા વાળી મેથડ છે માં અત્યાર સુધી લિમિટ વાળા એક્ઝામ્પલ નથી જોયા તો લિમિટ મૂકવાનું આજે તમને થોડુંક એવું લાગ્યું હશે કે નવું છે બરાબર છે પણ પ્રેક્ટિસ રાખવી પડશે એ તો જો તમને થોડા ઘણા ડાઉટ રહેશે તો આપણે જ્યારે ફેસ ટુ ફેસ મુલાકાત કરશું ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવી શકીશ અહીંયા વ્યવસ્થિત સમજાવવા માટે મારી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી ઓકે આપણે ચોક એન્ડ ટોક કરીએ ને એમાં ખૂબ વધારે મજા આવે સો આટલું ઉતારી લો આપણે ટાઈમ બગાડ્યા વગર બીજું લઈ લઈએ ચાલો બીજું સૂત્ર મેળવવા માટે ફરી પાછું એ જ સૂત્ર લેવું પ્રવેગનું સૂત્ર લેવું કોનું સૂત્ર લેવું પ્રવેગનું સૂત્ર લેવું પ્રવેગ બરાબર ડીવી ના છેદમાં ડીટ પણ કરો શું અહીંયા આ યાદ રાખવું પડશે તમારે ડીવી ના છેદમાં ડીટી હતું ને તો મેં ડીએક્સ વડે ગુણ્યું છે ને ડીએક્સ વડે ભાગ્યું છે શું કર્યું છે ડીએક્સ વડે ગુણ્યું છે અને ડીએક્સ વડે ભાગ્યું છે ચાલો ડીવી બાય ડીએક્સ તો બેઠો જ પણ ડીએક્સ બાય ડીટી એટલે શું થાય તો ડીએક્સ બાય ડીટી એટલે વેગ થાય સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર ડીએક્સ બાય ડીટી એટલે વેગ થાય એટલે પ્રવેગનું સૂત્ર હતું ને એમાં વેગ અને અંતર આવ્યા સમયને કાઢી નાખો આપણે આમાંથી સમયને કાઢી એટલે પ્રવેગ છે વેગ છે અને સ્થાનાંતર છે ચાલો આ વેગ વેગ વાળા એક બાજુ રાખો અને dx ને ડાબી બાજુ લઈ જાઓ એટલે પ્રવેગની સાથે ગુણાકારમાં dx આવ્યું અને વેગ ગુણ્યા dv આ dv છે એ કોની સાપેક્ષમાં છે તે બતાવે છે હે એવું નથી કે d અલગ છે ને v અલગ છે બાકી ઘણા મિત્રોને ખબર નહી હોય ને તો v / v v નો વર્ગ કરી દેશે એવું નથી આ જેવી રીતે છેદમાં dt લખાય છે આખું કોની સાપેક્ષમાં છે બતાવે છે એવી રીતે આ dv કોની સાપેક્ષમાં છે બતાવે છે એટલે dv આખું ડેલ્ટા v જેવું છે એને તમે ડેલ્ટા ને અલગ ને v ને અલગ એવું ના કરી શકો ઓકે એટલે આ v સ્ક્વેર નહીં થશે v આગળ આવશે ને dv થશે ગુણાકાર છે એટલે તમે આગળ પાછળ લખી શકો બરોબર એટલે અહીંયા ડાબી બાજુ તમે જોશો તો કોનો કોની સાપેક્ષમાં થયું x ની સાપેક્ષમાં અને જમણી બાજુ જોશો તો કોની સાપેક્ષમાં વેગની સાપેક્ષમાં એટલે ફરી પાછું શું કરશું આપણે લિમિટ મૂકશું સંકલન કરીએ લિમિટ મૂકીએ આ બાજુ વેગની આ બાજુ સ્થાનની કારણ કે સ્થાનની સાપેક્ષમાં છે આ બાજુ વેગની તો પ્રારંભિક વેગ vi હતો અંતિમ વેગ vf છે આ v છે એટલે આપણે v ની 0 ઘાત ધારવાની જરૂર નથી v ની ઓલરેડી એક ઘાત છે જ અહીંયા પણ આ બાજુ x ની લિમિટ મૂકાશે કારણ કે કોની સાપેક્ષમાં છે x ની સાપેક્ષમાં તો પ્રારંભિક સ્થાન xi અંતિમ સ્થાન xf અને અહીંયા x ની સાપેક્ષમાં છે ને x નથી એટલે x ની 0 ઘાત ધારવી પડે કારણ કે પ્રવેગ તો અચળ છે અચળ પદ છે એટલે આમાં x ની x વાળું કોઈ પદ જ નહોતું એટલે આપણે x ની કેટલી ઘાત ધારી 0 ઘાત ધારી ચાલો હવે સંકલન કરીએ x ની 0 ઘાત છે તો શું થઈ જશે x કારણ કે x ની 1/1 એટલે x થઈ ગયો તો a બેઠો આ x x ની 0 ઘાત નું સંકલન થઈ ગયું અને મેં તમને કીધું તેમ કે જેવું તમે સંકલન કરો એટલે કયા બ્રેકેટમાં લેવાનું સ્ક્વેર બ્રેકેટમાં નીચે ની લિમિટ નીચે ઉપર ની લિમિટ ઉપર એવી રીતે જમણી બાજુ v ની 1 ઘાત છે એટલે 1 ઘાત માં 1 વધારો કરો તો v નો વર્ગ / 2 આવશે
આ તમે સંકલન કર્યું એટલે સીધું કયા બ્રેકેટમાં લખી નાખવાનું સ્ક્વેર બ્રેકેટમાં પ્રારંભિક લિમિટ VI અંતિમ લિમિટ VR થઈ ગયું ઓકે આ બે જે છે એને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 2A થઈ જાય ચાલો એટલે બે ને આપણે ડાબી બાજુ લઈ જઈએ 2A પહેલા ઉપરની લિમિટ મૂકવાની એટલે XF આવી ગયું પછી બાદબાકી અને નીચેની લિમિટ મૂકવાની એટલે XI આવી ગયું એવી રીતે જમણી બાજુ V નો વર્ગ છે એની જગ્યાએ ઉપરની લિમિટ મૂકશો તો VF નો વર્ગ થશે કારણ કે V નો વર્ગ છે જો અહીંયા તો ઉપરની લિમિટમાં વેગ મૂકશો એટલે કયો વેગ આવશે અંતિમ વેગ તો અંતિમ વેગ નો વર્ગ થઈ જશે એટલે VF સ્ક્વેર અને પછી માઈનસ નીચેની લિમિટ મૂકશો નીચેની લિમિટ શું છે VI તો VI નો વર્ગ થશે આ બે તો આપણે પહેલા જ પહેલી બાજુ લઈ ગયા છે એટલે આપણને સૂત્ર આવ્યું 2A આ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ VF સ્ક્વેર ઓછા VI સ્ક્વેર આ આપણું જોઈ લો આ સમીકરણ હતું જ આપણું બરાબર એટલે આપણને બીજું સમીકરણ મળ્યું ઓકે હવે આપણે ત્રીજું સમીકરણ મેળવીએ ચાલો પ્રવેગના સૂત્ર તો બે વાર વાપરી કાઢ્યા હવે એક કામ કરો વેગનું સૂત્ર લઈ લો વેગ બરાબર શું છે dx / dt છે સો વેગ બરાબર dx / dt છે એટલે dx / v dt લખી શકાય જેવું પહેલું કરેલું એવું સ્ટેપ અહીંયા કરવાનું છે બધું ચાલો dx / v dt હવે સમજો કે દેખો અહીંયા સ્થાનની સાપેક્ષમાં છે અને સ્થાન છે જ નહીં એટલે x ની 0 પર લખાય અને અહીંયા સમયની સાપેક્ષમાં છે અને આગળ શું છે વેગ છે એટલે એવું નહીં કે સમય નથી તો આપણે શું લખી દઈએ t ની 0 કાટ લખીને આગળ વધી જઈએ ખોટું પડશે મિત્રો તમારે શું કરવું પડશે પહેલા ચેક કરવું પડશે કે વેગનું સૂત્ર તમારી પાસે છે તો હા છે વેગનું સૂત્ર પહેલું જ હતું vi at જોઈ લો આપણે આજે પહેલું જ મેળવ્યું આ થિયરી આપણે ચાલુ કરી એટલે પહેલું સૂત્ર આપણે એ જ મેળવ્યું જો આ વેગનું સૂત્ર વેગ એટલે શું થાય છે vi at ઓકે તો આપણે એ મૂકવું પડે અહીંયા VI તો આ સૂત્રમાં t છે એટલે આપણે t ની 0 ઘાત ધારવાની જરૂર નથી ચાલો તો એ સમજો છો અહીંયા આપણે આગળ અત્યાર સુધી શું હતું અત્યાર સુધી જે પણ સૂત્ર લીધેલા તે બંને સૂત્ર પ્રવેગના લીધેલા જો આ પણ પ્રવેગનું સૂત્ર હતું પ્રવેગ અચળ છે પ્રવેગ અચળ છે એટલે આપણે અહીંયા ઘાત ધારવી પડે કારણ કે અચળ એટલે અચળ સંખ્યા કેવી હોય 5 હોય 75 હશે 100 હશે કોઈ પણ આ અચળ હશે એ સંખ્યા છે ઓકે એટલે આપણે ચલ રાશિ ધારવી પડે જો આગળ બીજું સૂત્ર પણ આપણે મેળવ્યું ને એમાં પણ જો આ બાજુ પ્રવેગ અચળ હતો એટલે આપણે x ની 0 ધારવી પડેલી આ બાજુ તો વેગ હતો જ એટલે ધારવાનો હતો પડ્યો પણ હવે એવું નથી આ સૂત્રમાં જે છે તે સમયની સાપેક્ષમાં છે ને અહીંયા વેગ અચળ નથી કારણ કે પ્રવેગ છે એટલે વેગ તો સમય સાથે બદલાય છે એટલે વેગ સમય સાથે બદલાય છે એટલે કોની પર આધાર રાખે છે સમય પર આધાર રાખે છે એટલે આ વેગનું વિધેય કહેવાય એક્ચ્યુઅલી તમારું જે સમય પર આધારિત છે તમે જોઈ શકો છો અહીં ચાલો એટલે આ બાજુ સમયની સાપેક્ષમાં છે તો 0 થી t લિમિટ મૂકી આ બાજુ સ્થાનની સાપેક્ષમાં છે તો પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન લિમિટ મૂકી